વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 NCERT વિષય સામાજિક વિજ્ઞાન. તો આપણે આજે આ વિડિયોમાં પ્રકરણ નંબર 1 ભારતના વારસાના અમુક પ્રશ્નો જોઈશું. ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો અને ભારતની સંસ્કૃતિનો પણ પરિચય આપો. ભારત દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો ભારતે આપ્યો છે. ભારતની સંસ્કૃતિ શાંતિપ્રધાન અને સહિત ગુણતાવાળી સંસ્કૃતિ રહી છે. ભારતની સંસ્કૃતિ અને તેને અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવી અને વસી છે. એ બધી જ પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. જગતના દેશોએ એ મૂલ્યોને સ્વીકાર્યા પણ છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધક, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિઓ, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજા ધર્મ, શાસક વ્યવસ્થા, રીતરિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાકો વગેરે ભારતને મળ્યા. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું પણ નિર્માણ થયું. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ